हेलो स्टूडेंट्स, आई एम हर्निश पंड्या फ्रॉम सिविल डिपार्टमेंट। तो त्रण चेप्टर आपड़ा ओवर थई गया छे, त्रण चेप्टर आपड़ा ओवर थई गया छे मीन्स के आपड़ो अत्यार सुधीनी अंदर त्रण चेप्टर ओवर थई गया। एना लीधे अत्यार सुधीनी अंदर आपड़ो खासो बधो मीन्स के 30-40% सिलेबस पती गयेलो छे। मीन्स के त्रण चेप्टर पती गयेला एटले के आपड़ो टोटल 70 માર્કનો सिलेबस पती गयेलो छे। मैं तमने कीधेलुं ए प्रमाणे कि फोर्थ जे आपड़ो चेप्टर छे कंपास सर्वे, એ કંપાસ સર્વે આપણું ટોટલ 14 માર્કનું છે, બરાબર છે। 14 માર્કનું છે એટલે એની અંદરથી થિયરી અને એક્ઝામ્પલ બંને વસ્તુ આવે છે, એટલે કે ખાસ ધ્યાન રાખીને આ ચેપ્ટરની અંદર પ્રિપરેશન કરવાની રહેશે તમારે, બરાબર છે। એટલે સૌ પ્રથમ ચેપ્ટર ચાલુ કરતાં પહેલાં આ ચેપ્ટરની અંદર આવશે શું શું એ દરેક વસ્તુ એ તમને કહી દઉં કે કંપાસ સર્વેની અંદર આવવાનું છે શું શું, બરાબર। તો સિમ્પલ કંપાસ સર્વે, કંપાસ એટલે કે દરેકની અંદર પહેલાં જે કંપાસ એટલે તમને ખબર છે કે હોકા યંત્ર જે કહીએ છીએ આપણે, હોકા યંત્રને કંપાસ કહેવાય, બરાબર છે। હોકા યંત્રનું ઇંગ્લિશ નામ કંપાસ છે, બરાબર છે। એટલે કે કંપાસ સર્વેની અંદર શું કરવાના છે, તો કંપાસ સર્વેની મદદથી આપણે દિશા અને દિશા સાથે બનતા ખૂણાઓ એ વસ્તુની ગણતરી કરવાની છે। એટલે કે ઉત્તર દક્ષિણ દિશા છે અથવા તો પૂર્વ પશ્ચિમ દિશા છે, તો ઉત્તર દક્ષિણ દિશાની અંદર કેટલો ખૂણો બનાવે છે અથવા તો પૂર્વ પશ્ચિમ દિશાની અંદર કેટલો ખૂણો બનાવે છે અથવા તો એ ઉત્તર દક્ષિણ દિશામાં કયો ખૂણો બનાવે છે, તો એ દરેક ખૂણા તમારે યાદ રાખવાના છે, બરાબર છે। એટલે કે ટોટલી કામ દરેક કામ આનું તમારું દરેક એક્ઝામ્પલનું જે તમારું કામ છે તમારું શું કહેવાય કે દિશા ઉપર જ થવાનું છે। એટલા માટે દરેક એક્ઝામ્પલની અંદર તમારે દિશા ઉપયોગી છે। હવે દિશા માટે તમારે એક જે તમને અત્યારે તમારી સામે ફિગર એક ડ્રો કરું છું એ તમારે એક્ઝામ્પલની અંદર વારંવાર રિપીટ થતી રહેશે, એટલે કે એ એક્ઝામ્પલની અંદર આવે જ છે, બરાબર। એટલે કે આ ચાર દિશા છે કે જ્યાં ઉપરનો એન કહીશું આપણે, એન છે આ બાજુ, ઈ એટલે કે ઈસ્ટ, આ બાજુ સાઉથ એટલે કે એસ, અને આ બાજુ તમારું ડબલ્યુ એટલે કે વેસ્ટ। આ ચારે ચાર દિશા તમારે યાદ રાખવાની કે નોર્થ, સાઉથ, ઈસ્ટ અને વેસ્ટ, બરાબર છે। આ નોર્થ છે, આ ઈસ્ટ છે, આ સાઉથ છે અને આ વેસ્ટ છે। આ ચારે ચાર કોલમ યાદ રાખવાના, એટલે કે નોર્થ બાજુ 0 ડિગ્રી એંગલ આવશે, ઈસ્ટ બાજુ 90 ડિગ્રી આવશે, 90 પ્લસ બીજો 90 થશે તો અહીંયા 180 ડિગ્રી આવશે, 180થી અહીંયા આગળ વધશો 180 પ્લસ બીજા 90 એટલે કે 270 અને અહીંયા 360 પર પતી જશે, બરાબર છે, બરાબર છે। એટલે કે ટોટલ તમારા ચાર એંગલ તમારે યાદ રાખવાના છે કે ચારે ચાર ખૂણાની અંદર એંગલ કયા કયા આવે, બીજી એક વખત તમને રિપીટ કરાવી દઉં કે ચારે ચાર ખૂણાની અંદર એંગલ કયા કયા આવશે, બરાબર છે। ટોટલ આવું બનશે કે જે અહીંયા નોર્થ આવશે, અહીંયા સાઉથ આવશે, અહીંયા ઈસ્ટ આવશે અને અહીંયા વેસ્ટ આવશે, બરાબર છે। અહીંયા 0 ડિગ્રી આવશે, ડિગ્રી ઉપર પોઈન્ટ આવશે, બરાબર છે, એટલે યાદ રાખજો। અહીંયા 90 ડિગ્રી આવશે, બરાબર છે, અહીંયા આવશે 180 ડિગ્રી અને અહીંયા આવશે 270 ડિગ્રી, બરાબર છે, 270 ડિગ્રી અને અહીંયા લાસ્ટમાં આવશે 360 ડિગ્રી એટલે કે 360 ડિગ્રી, બરાબર છે। હવે એક ટર્મ આની અંદર તમારે યાદ રાખવાની છે સર, ચોથા ચેપ્ટરની અંદર, કે 0થી ચાલુ થઈને 360 સુધી તમારો એક એંગલ ફરે, બરાબર। તમે તમારા કંપાસથી સર્વે કરતા હો ને, 0થી ચાલુ કરો અને તમે 360 પર પૂરું કરો એટલે કે તમારું એક સર્કલ એટલે કે એક બેરિંગ પત્યું એમ કહેવાય, હોલ સર્કલ બેરિંગ કે જેને આપણે WCB કહીશું, બરાબર છે, એક સર્કલ તમારું પતી ગયું એમ કહેવાય, બરાબર છે। એક વસ્તુ યાદ રાખવાની કે એની અંદર બીજા બે ટર્મ છે કે એક ઘડિયાળની કાંટાની દિશામાં અને ઘડિયાળની કાંટાની વિરુદ્ધ દિશામાં, આ ટર્મ વારંવાર રિપીટ થતા રહેશે કે ઘડિયાળની કાંટાની દિશામાં કોઈ લેવાનું અને ઘડિયાળની વિરુદ્ધ દિશામાં કોઈ લેવાનું, એટલે કે ક્લોકવાઇઝ ને એન્ટી ક્લોકવાઇઝ। હવે દરેક જણાએ ઘડિયાળ જોઈ છે, બરાબર છે, આ ઘડિયાળ આવે છે, અહીં 12 છે, અહીં 3 છે, અહીં 6 છે અને અહીંયા 9 છે, બરાબર છે। અહીંયાથી તમારો ત્રણ કાંટા જાય છે, એક તમારા કે મિનિટ કાંટો અહીંયા આવે છે, મિનિટ કાંટો અહીંયા આવે છે અને કલાક કાંટો ઉપર જાય, કંઈ કલાક કાંટો અહીંયા આવે છે ને મિનિટ કાંટો તમારો ઉપર જાય છે અને સેકન્ડ કાંટો ફરતો રહે છે, બરાબર। એટલે ઘડિયાળથી કાંટાની દિશામાં એટલે શું, તો તમને ખબર છે કે ભાઈ અહીંયા 12 છે તો સેકન્ડ કાંટો તમારો આમ જ ફરશે, 12થી 3, 3થી 6, 6થી 9 અને 9થી 12, બરાબર છે। એટલે કે આ દિશામાં જો તમારું સર્કલ ફરે તો એને આપણે ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં ફરે છે તમારું સર્કલ એમ કહીશું, બરાબર છે। તમારું સર્કલ તમે અથવા તો તમારી ઘડિયાળ છે એ કોઈ દાડો આમ ફરતા તમે નહીં જોયું હોય, બરાબર છે। તમારી ઘડિયાળ હંમેશા કઈ દિશામાં ફરે છે, તો તમારી ઘડિયાળ હંમેશા આ જ દિશામાં ફરે છે, 12, 3, 6, 9, બરાબર છે, કોઈ દાડો 12, 9, 6, 3 એમ નથી આવતી, બરાબર। એટલે કે
आ जे दिशा में तमारू सर्कल फरसे अने आपणे क्लॉकवाइज कहीशुं अने जे तमारू आ दिशा में सर्कल फरसे अने आपणे एंटी क्लॉकवाइज एटले के घड़ियाळना कांटानी विरुद्ध दिशा में बराबर छे। एटले के आ बे टर्म तमारे याद राखवानी कि क्लॉकवाइज ने एंटी क्लॉकवाइज कोने कहेवाय। क्लॉकवाइज एटले के घड़ियाळना सेकंड कांटानी दिशा में तमारू सर्कल फरे एने आपणे क्लॉकवाइज डायरेक्शन कहीशुं अने घड़ियाळना कांटानी विरुद्ध दिशा में एटले के सेकंड कांटानी विरुद्ध दिशा में फरतुं होय तमारू सर्कल तो एने आपणे एंटी क्लॉकवाइज कहीशुं बराबर छे। हवे कंपास सर्वे एटले के होगा यंत्रनी मदद एटले के होगा यंत्र जेवी सोय तमारा कंपासनी अंदर आवे बराबर छे। होगा यंत्रनी जे सोय छे एनी मददथी आपणे एंगलो अने दिशाओनुं सर्वेक्षण करवानुं छे बराबर छे। आगळ कंपास क्या क्या टाइपना आवे कंपास केवा देखाय तो हुं तमने पिक्स बताईश एना विडियोस पण मोकलीश प्रेक्टिकलना तो जेथी करीने तमने वधारे समजण पड़शे बराबर छे। अने सिम्पल कंपास सर्वेनी अंदर आवानुं छे शुं शुं ते दरेक जणाने समजण पड़ी गईली हशे बराबर छे। तो આપણા ચેપ્ટરની શરૂઆત આપણે ચાલુ કરીએ તો કંપાસ સર્વે કરવાની ટોટલ બે રીતો છે કે જમીનની મોજણી એટલે કે સર્વે કરવાની જમીનની સર્વે કરવાની ટોટલ બે રીતો છે એક ત્રિકોણનિયન સર્વે એટલે કે ટ્રાયંગ્યુલેશન સર્વે અને સેકન્ડ છે માલા રેખાણ એટલે કે ટ્રાવર્સ સર્વે બરાબર છે। તો ત્રિકોણીય સર્વે કોની મદદથી થાય તો ત્રિકોણીય સર્વે એટલે કે આપણું ચેઇન સર્વે જેને કહીએ કે ચેઇનની મદદથી એક ત્રિકોણ જેવું તૈયાર કરીએ ને આપણે એનો એરિયામાં આપી લઈએ તો એને ત્રિકોણીય સર્વે કહીશું બરાબર છે। તો ટ્રાયંગ્યુલેશન સર્વેની અંદર શું લખ્યું છે આપણે જોઈએ કે જ્યારે સર્વેક્ષણ કરવાનો પ્રદેશ નાનો અને સપાટ હોય એટલે એકદમ નાના એરિયાનો સર્વે કરવાનો અને એકદમ સમતલ જમીન હોય તમારી ત્યારે સાંકળ સર્વેક્ષણનો ઉપયોગ કરવામાં આવે છે। એટલે કે તમને ખબર છે કે ચેઇન સર્વેનો ઉપયોગ ક્યારે કરવામાં આવતો હોય કે જ્યારે તમારે કોઈ નાના એરિયાનું અને સમતલ એરિયાનું સર્વેક્ષણ કરવાનું હોય ત્યારે આપણે ચેઇન સર્વેનો ઉપયોગ કરીએ છીએ કે જે આપણે થર્ડ ચેપ્ટરની અંદર જોઈ લીધું બરાબર છે। સાંકળ સર્વેક્ષણમાં પ્રદેશને ત્રિકોણમાં વહેંચી દેવામાં આવે છે અને માત્ર સાંકળ વડે જ માપણી કરવામાં આવે છે। હવે મેં તમને ત્રિકોણીય તમને ચેઇન સર્વેની અંદર કઈ રીતના ત્રિકોણની મદદથી સર્વે થઈ આપણે બતાવ્યું મેં તમને બરાબર કે અવરોધો આવતો હોય તો અવરોધો આવતા હોય ત્યારે અવરોધો આવતા હોય ત્યારે આપણે ત્રિકોણ બનાવી અને એ ત્રિકોણને પાયથાગોરસનો પ્રમેય અથવા તો સમબાજુ ત્રિકોણ હોય તો સમબાજુ ત્રિકોણ વડે એવા ઇક્વેશનો આપણે જોયા તે એવા ઇક્વેશનોની મદદથી આપણે એરિયા ફાઇન્ડ કરી અને એને માપણી કરવામાં આવે છે કે તેની અંદર ખૂણા માપવા માટેના ઉપકરણોનો ઉપયોગ કરવામાં આવતો નથી। કેમ ખૂણા માપવાના ઉપકરણનો ઉપયોગ કરવામાં ના આવે કેમ કે ચેઇન સર્વેની મદદથી આપણને બંને પોઈન્ટ વિઝિબલ જ હોય બરાબર છે ને એક છેડેથી બીજા છેડે આપણે માપપટ્ટીની મદદથી માપણી કરીને એનો એરિયા આપણે મેઝર કરી દઈએ છીએ બરાબર છે। સર્વેક્ષણની આ રીતને ત્રિકોણીયન સર્વે એટલે કે ટ્રાયંગ્યુલેશન સર્વે કહેવાય બરાબર। સિમ્પલ ડેફિનેશન પૂછાય કે ભાઈ ત્રિકોણીયન સર્વેક્ષણ અથવા તો ટ્રાયંગ્યુલેશન સર્વેની વ્યાખ્યા આપો તો તમને આવડવી જોઈએ કે સિમ્પલ કહેવામાં આવે છે કે જ્યારે સર્વેક્ષણ કરવાનો પ્રદેશ નાનો અને સપાટ હોય ત્યારે સાંકળ સર્વેક્ષણ કરવામાં આવે છે। સાંકળ સર્વેક્ષણમાં પ્રદેશને ત્રિકોણોમાં વહેંચી દેવામાં આવે છે અને માત્ર સાંકળ વડે જ માપણી કરવામાં આવે છે તેમાં ખૂણા માપવા માટેના ઉપકરણોનો ઉપયોગ કરવામાં આવતો નથી। સર્વેક્ષણની આ રીતના આપણે શું કહીશું તો ત્રિકોણીય સર્વે કહીશું બરાબર। સિમ્પલ ત્રિકોણીય સર્વેની અંદર ખબર પડી ગઈ તમને બરાબર। આપણું સેકન્ડ છે કે માલા રેખાણ એટલે કે ટ્રાવર્સ સર્વે એટલે કે ટ્રાવર્સ બનાવીને બરાબર ટ્રાવર્સ બનાવીને સર્વે કરવાનું આવે તો એને આપણે ટ્રાવર્સ સર્વે કહીશું। તો ટ્રાવેલ સર્વેની અંદર શું શું આવે તો આપણે જોઈએ કે જ્યારે સર્વેક્ષણ વિસ્તાર ખૂબ જ મોટો હોય અને જમીન અસમતલ હોય અને ખૂબ જ માહિતી આપેલી હોય એટલે કે તમારે વધારે પડતી માહિતી એકઠી કરવાની હોય ત્યારે ટ્રાયંગ્યુલેશન સર્વે શક્ય નથી। કેમ કે ટ્રાયંગ્યુલેશન સર્વે સપાટ જમીનમાં શક્ય છે કે જેનો એરિયા નાનો છે બરાબર છે, પણ આપણી પાસે જો એરિયા મોટો હોય અને વધારે પડતી માહિતી કલેક્ટ કરવાની હોય આપણે ત્યારે ટ્રાયંગ્યુલેશન સર્વે શક્ય નથી। આવા સંજોગોમાં જે તે પ્રદેશનું સર્વેક્ષણ માલા રેખાણની પદ્ધતિ મદદથી કરવામાં આવે છે એટલે કે ટ્રાવર્સ બનાવી કરવામાં આવે છે। આ પદ્ધતિમાં ઘણી બધી લાઈનો જોડીને એક માળખું તૈયાર કરવામાં આવે છે એટલે કે ફ્રેમવર્ક તૈયાર કરવામાં આવે છે અને દરેક લાઈનની લંબાઈ સાંકળ કે માપપટ્ટી વડે માપવામાં આવે છે। એટલે કે સાંકળ સર્વેક્ષણની અંદર જોયું કે ભાઈ તમારે પ્રદેશ લાંબાનું સર્વેક્ષણ કરવાનું હોય ત્યારે એક ચેઇનની મદદથી 20 કે 30 મીટરની ચેઇન હોય તો 20-30 મીટરની લંબાઈ માપી અને તે જગ્યા પર પાછી ખૂંટી મૂકી દો, એ ખૂંટીથી પાછું બીજું 30 મીટરનું સર્વે કરો, પાછી બીજી જગ્યા પર ખૂંટી રોપી દો, એવી રીતના પોઈન્ટ બનાવીને સર્વે લાઈનો મેં બનાવી અને એવી જુદી જુદી સર્વે લાઈનો ભેગી કરીને એક માળખું તૈયાર કરવામાં આવે બરાબર છે। એવી લાઈનો ભેગી કરીને એક માળખું તૈયાર કરવામાં આવે અને એ દરેક લાઈનને તમારે સાંકળ કે માપપટ્ટી વડે મેઝર કરો અને તેની દિશામાં ખૂણો માપવા જેવા સાધનો જેવા કે કંપાસ એના વડે તમે મેઝર કરી શકો એટલે કે આ ચેપ્ટર જેના ઉપર છે એ બરાબર। કંપાસની મદદથી તમારે તમારા કેટલા એંગલ પર તમારો ખૂણો બને છે અને કઈ દિશામાં ખૂણો બને છે એ તમે માપી શકો છો બરાબર છે। તો માલા રેખાણ માટે જો કંપાસ વાપરવામાં આવે તો તમને કંપાસ ટ્રાવર્સિંગ એટલે કે કંપાસ માલા રેખાણ કહેવાય। સિમ્પલ ડેફિનેશન છે કે જો તમે ટ્રાવર્સિંગ કરવા માટે એટલે કે માલા રેખાણ કરવા માટે જો તમે કંપાસ વાપરો
बराबर है एट्ले होकायंत्र वापरो तो होकायंत्र जो इंस्ट्रूमेंट है कि जैसे आप कंपास कहीशू बराबर है एने कंपास सर्वे एट्ले कंपास ट्रावर्सिंग एट्ले कि कंपास मलारेखण कहेवामां आवे छे। अने जो मलारेखण माटे थियोडोलाइट वापरो तमे तो एने थियोडोलाइट मलारेखण एट्ले कि थियोडोलाइट ट्रावर्सिंग कहेवाय। आ थियोडोलाइट आपणे फोर्थ सेमनी अंदर जोईशुं। फोर्थ सेमनी अंदर तमारुं फर्स्ट चैप्टर एट्ले कि फोर्थ सेमनी अंदर तमारुं एडवांस सर्वेइंग आवशे। तो एडवांस सर्वेइंग तमारुं फर्स्ट चैप्टर थियोडोलाइट छे बराबर छे। तो एनी अंदर आपणे जोईशुं कि थियोडोलाइट शुं आवे अने इंस्ट्रुमेंट केवो आवे। तमने पीक बताई दईशुं आवतीकाले थियोडोलाइटनो। तो थियोडोलाइट ट्रावर्सिंग एने कहेवामां आवे। सीम्पल बे डेफिनेशन कदाच पूछाय एक मार्कनी अंदर के एक मार्क के बे मार्कनी अंदर कि कंपास माला रेखाण अथवा तो थियो कंपास माला रेखाण अने थियोडोलाइट माला रेखाणनी व्याख्या आपो तो दरेक जणाने आवड़ी जवी जोईए कि माला रेखाण माटे जो कंपास वापरवामां आवे तो तेने कंपास माला रेखाण कहेवाय अने माला रेखाण माटे जो थियोडोलाइट वापरवामां आवे तो तेने थियोडोलाइट माला रेखाण कहेवाय बराबर छे। हवे माला रेखाण टोटल बे प्रकारना आवे। कया कया प्रकारना आवे तो सीम्पल बंध माला रेखा अने खुल्ली माला रेखा एटले के क्लोज ट्रावल्स अने ओपन ट्रावल्स बराबर छे। तो बंध माला रेखा एटले शुं तो क्लोज ट्रावल्स एटले के ज्यारे माला रेखण सर्वेक्षण रेखानी हार माला एक स्थान परथी शुरू थई अने विगते फरते चक्कर लगावीने ते स्थान पर पाछू आवे एने बंध बहुकोणीय आकृति बनावे तो तेने क्लोज ट्रावल्स कहेवाय। एटले के सीम्पल के दाखला तरीके तमे ए पॉइंट थी सर्वे करवानुं चालू कर्युं। ए થી બી તરફ ગયા, બી થી સી તરફ ગયા, સી થી ડી તરફ ગયા, ડી થી ઈ તરફ આવ્યા અને ઈ થી પાછા એ તરફ આવ્યા એટલે કે આવી જે એક બંધ આકૃતિ રચી તમે બરાબર બંધ આકૃતિ એટલે કે જે પોઈન્ટથી ચાલુ કર્યા ફરીને એ જ પોઈન્ટ પર તમે પાછા આવ્યા સર્વે કરતાં કરતાં અને પાછા આવ્યા પછી જે એક બંધ બહુકોણીય આકૃતિ બની એને આપણે ક્લોઝ ટ્રાવર્સ કહીશું। સિમ્પલ છે કે દાખલા તરીકે એ પોઈન્ટથી ચાલુ કર્યું તમે એ થી બી તરફ માપ્યું, બી થી સી તરફ માપ્યું, સી થી ડી તરફ માપ્યું, ડી થી ઈ તરફ માપ્યું અને ઈ થી એ તરફ આવ્યા પાછા તમે એટલે કે જે પોઈન્ટથી ચાલુ કર્યું એ જ પોઈન્ટ પર તમે ફરીને પાછા આવ્યા સર્વે કરતાં કરતાં અને જે એક બંધ આકૃતિ આવી રચાઈ ષટકોણ જેવી અથવા તો કોઈ પણ કોણ જેવી ષટકોણ હોય, ત્રિકોણ હોય, અષ્ટકોણ હોય, પંચકોણ હોય બરાબર છે, ચતુષ્કોણ હોય, તો જે બહુકોણીય આકૃતિ રચાઈ એટલે કે એક કરતાં વધારે એંગલવાળી જે પણ આકૃતિ રચાઈ બંધ આકૃતિ બરાબર છે એને આપણે ક્લોઝ ટ્રાવર્સ કહીશું। ક્લોઝ ટ્રાવર્સ સ્ટુડન્ટ જુદા જુદા પ્રકારના આવે, ત્રિકોણ પણ આવશે બરાબર છે, ચતુષ્કોણ પણ આવશે ક્લોઝ ટ્રાવર્સ તમારો, પંચકોણ પણ આવશે, પંચકોણ ટ્રાવર્સ પણ આવે બરાબર છે, પછી ષટકોણ, અષ્ટકોણ એવા બધા જાતના ક્લોઝ ટ્રાવર્સ આવે। પણ ક્લોઝ ટ્રાવર્સની અંદર એક વસ્તુ યાદ રાખવાની કે ભાઈ દાખલા તરીકે એની જગ્યા પરથી બી પરથી ચાલુ કર્યું તો ભાઈ બી થી સી પર ગયા, સી થી ડી પર ગયા, ડી થી ઈ પર ગયા, ઈ થી એ પર આવ્યા અને ઈ થી પાછા બી પર આવ્યા એટલે કે જે જગ્યાથી ચાલુ કર્યું એ જ જગ્યા પર તમે બંધ કરો તમારું સર્વે એટલે કે ફરતા ફરતા એ જ જગ્યા પર તમે પાછા આવો તો એને આપણે ક્લોઝ ટાવર્સ કહીશું બરાબર છે। તો તમને એક એક્ઝામ્પલ આપેલું છે, સામે ફિગર છે કે એક તળાવ છે એટલે કે દાખલા તરીકે આ તળાવનું તમારે સર્વેક્ષણ કરવાનું છે બરાબર છે, તળાવનું એક સર્વેક્ષણ કરવાનું છે। તો તળાવના સર્વેક્ષણ કરવા માટે તમે એ બી સી સ્થાનો નક્કી કરી નાખો એટલે કે તળાવની ફરતે તમને ખબર છે કે કોઈપણ તળાવનું સર્વે કરવું હોય તો આપણે તેની અંદર જોયું કે ભાઈ એના ફરતે તમે સ્થાનો નક્કી કરી દો, એના ફરતે સ્થાનો નક્કી કરી દીધા એ બી સી ડી ઈ વગેરે સ્થાનો નક્કી કરી દો અને ત્યારબાદ સર્વેક્ષણ રેખાની મદદથી એટલે કે એ બી સાંકળ વડે માપો, બી સી સાંકળ વડે માપો, સી ડી સાંકળ વડે માપો, ડી ઈ સાંકળ વડે માપો અને પાછું ઈ એ સાંકળ વડે માપો બરાબર છે। એટલે કે એ બી બી સી સી ડી વગેરેની લંબાઈ સાંકળ કે માપપટ્ટી વડે માપવામાં આવે છે અને સર્વેક્ષણ રેખાની ડાબી કે જમણી બાજુએ વિગતોના અનુલંબો લેવામાં આવે છે બરાબર છે, માપણી શરૂઆત સ્થાનથી શરૂ કરીને એથી ચાલુ કરીને એ જ સ્થાને પાછા વળવામાં આવે છે બરાબર છે। આ જે બંધ આકૃતિ રચાય એને આપણે એ બી સી ડી ઈ એ બરાબર છે, એ બી સી ડી ઈ એ નામે ઓળખીશું બરાબર છે, માપણીની શરૂઆત એ સ્થાનથી શરૂ કરી અને એ બી સી ડી ઈ એ પથે એટલે કે એ થી બી તરફ ગયા એટલે કે પથે એટલે કે એ બી સી ડી ઈ એ ના માર્ગ ઉપર ફરીને એ તરફ જ પાછા ફરવામાં આવે છે જેને આપણે બંધ માલા રેખા કહીશું બરાબર છે। સિમ્પલ બંધ માલા રેખાની અંદર ખબર પડી ગઈ કે ભાઈ જ્યારે તમારે બંધ માળા રેખાની અંદર સર્વેક્ષણ રેખાઓની હાર માળા એક સ્થાન પરથી શરૂ કરો અને પછી પાછું ચક્કર લગાવીને એ સ્થાન પર પાછા આવો અને જે બંધ બહુકણીય આકૃતિ રચાય તેને ક્લોઝ ટ્રાવર્સ કહેવાય બરાબર। ડેફિનેશન પૂછાય છે એક બે માર્કની અંદર કે ભાઈ બંધ માળા રેખાની વ્યાખ્યા આપો તો તમને આવડવી જોઈએ કે જ્યારે માળા રેખા સર્વેક્ષણ સ્થાનોની હાર માળા એક સ્થાન પરથી શરૂ થઈને વિગતો ફરતું ચક્કર લગાવીને તે સ્થાન પર પાછું આવે અને બંધ બહુકણીય આકૃતિ રચાવે તો તેને આપણે ક્લોઝ ટ્રાવર્સ કહીશું
बराबर है। सैकंड है खुली माला रेखा, क्लोज ट्रावर्स एट तक खबर पड़ी कि एक चक्कर लगाई फरतु स्थान पर पाछू आने जो बंद आकृति रचे एने क्लोज ट्रावर्स कहवा बराबर। बंद आकृति रचे एने क्लोज ट्रावर्स कहवा। तो खुली माला रेखा एट शू तो जी तमु ट्रावर्स बंद ना थे बराबर अने खुल्लू ज रहे एटले खुल्लू ट्रावर्स आपणे कहीशुं एटले के खुल्ली माला रेखा कहीशुं। तो કે જ્યારે રસ્તો નદી રેલવે પાઇપલાઇન ઇલેક્ટ્રિક લાઇન વગેરેનું સર્વે કરવાનું હોય ત્યારે ઓપન ટ્રાવર્સ બનાવવામાં આવે છે કે જેમાં જે સર્વેક્ષણ સ્થાનથી શરૂઆત કરવામાં આવે તે સ્થાને પાછા ફરતા નથી। એટલે કે તમને ખબર છે કે ભાઈ રોડનું કોઈ જાતનો અંત ના હોય બરાબર, એટલે કે રોડનું સર્વે કરવાનું હોય તો એથી બી તરફ પોઈન્ટ નક્કી કર્યો તો બરાબર છે, તો બીથી સી તરફ જાઓ તો વચ્ચે કોઈ એંગલ બનાવે, પાછો સીથી ડી પોઈન્ટ નક્કી કર્યો તો પાછો બીથી સી વચ્ચે કોઈ એંગલ બનાવશે, અને ડીથી વચ્ચે નક્કી કર્યો તો ડીથી ઈ વચ્ચે કોઈ એંગલ બનાવશે। એ કઈ રીતે નક્કી કરવામાં આવે તો સિમ્પલ, પહેલાં એક એ બી લાઇન નક્કી કરી, એ બી લાઇન નક્કી કર્યા પછી એક સી પોઈન્ટ નક્કી કરવામાં આવે છે, એ સી પોઈન્ટ નક્કી કરો તો બીથી સીને જોડો તો એ અને બી વચ્ચે એક એંગલ બનાવે બરાબર છે। એ જ રીતના સી થી ડી સ્થાન નક્કી કરવામાં આવે છે, અને ઈ સ્થાન એવું નક્કી કરો અને ડી ઈને જોડો તો પાછો કોઈક એંગલ બનાવે બરાબર છે, એ જ રીતના અહીંયા એક એંગલ બનશે। તો એવી રીતના જુદા જુદા એંગલ બનાવીએ અને તમારું સર્વે કરવામાં આવે છે, એ બીને માપો પછી બીસીને માપો પછી સીડીને માપો પછી ડીઈને માપો અને જે વચ્ચે એંગલ બનાવે એને મેઝર કરી અને તમારું ટ્રાવર્સ બનાવવામાં આવે છે આવી રીતના બરાબર। કેમ કે રોડ છે, નદી છે, કેનાલ છે, એ બહુ મોટી છે, પાઇપલાઇન છે બરાબર છે, કે જેનો અંત કોઈ અંત ક્યારે આવે એ ખબર નથી આપણને બરાબર છે। એટલે કે આવું જ્યારે કોઈ સર્વેક્ષણ કરવાનું આવે ત્યારે સ્થાનથી શરૂઆત તો કરવામાં આવે, દાખલા તરીકે એટલે કે એ પોઈન્ટથી ચાલુ તો કરવામાં આવે પણ પાછું એ પોઈન્ટ પર પાછા વળતા નથી બરાબર, આગળ જ વધતા રહીએ છીએ, આવીને આવી ટ્રાવર્સ આગળ બનતા રહે બરાબર છે, એટલે કે તેને ખુલ્લો ટ્રાવર્સ કહેવાય બરાબર છે। એટલે કે જ્યારે રસ્તા, નહેરો, નદી, રેલવે, પાઇપલાઇન, ઇલેક્ટ્રિક લાઇન વગેરેનું સર્વે કરવાનું હોય તમારે ત્યારે ઓપન ટ્રાવર્સ બનાવવામાં આવે છે કે જેમાં સર્વેક્ષણ સ્થાનથી શરૂઆત કરવામાં આવે અને તે સ્થાને પાછા ફરવામાં આવતું નથી બરાબર। આવી માલા રેખાને આપણે ખુલ્લી માલા રેખા એટલે કે ઓપન ટ્રાવર્સ કહીશું। સિમ્પલ તમને ડેફિનેશન આવડી જવી જોઈએ કે જ્યારે રસ્તા, નહેરો, નદી, રેલવે, પાઇપલાઇન, ઇલેક્ટ્રિક લાઇન વગેરેનું સર્વેક્ષણ કરવાનું હોય ત્યારે ઓપન ટ્રાવર્સ બનાવવામાં આવે છે કે જેની અંદર સર્વેક્ષણ સ્થાનથી શરૂઆત કરવામાં આવે છે અને તે સ્થાને પાછા ફરતા નથી, આવી માલા રેખા ખુલ્લી જ રહે છે એટલે કે આપણે ખુલ્લી માલા રેખા કહીશું બરાબર। પૂછાય બે માર્ક્સની અંદર કે ખુલ્લી માલા રેખા સમજાવો તો આવી રીતના ફિગર ડ્રો કરી દેવાની એક, અને એની ડેફિનેશન આજે તમને આપેલી છે એ લખી દેવાની બરાબર છે, સિમ્પલ જ છે, દરેક જણાને ખબર પડી ગઈ હશે। આજનો નેક્સ્ટ અને લાસ્ટ ટોપિક છે આપણો કે મેગ્નેટિક કંપાસ બરાબર છે। મેગ્નેટિક કંપાસ એટલે શું? તો આપણે નાના હતા ત્યારે સાયન્સની અંદર જ્યારે ચુંબકત્વનું અથવા તો ચુંબકીય ક્ષેત્રવાળું ચેપ્ટર આવતું હતું ત્યારે ચુંબકીય ક્ષેત્રવાળી જે એક ડેફિનેશન આવતી હતી, ચુંબકીય ક્ષેત્રની વ્યાખ્યા આવતી હતી, તો ચુંબકીય ક્ષેત્રની વ્યાખ્યા શું કહેતી હતી આપણને? તો સ્ટીલની પોલાદની લાંબી કે સાંકડી ચુંબકીય પટ્ટીને તેના કેન્દ્ર પાસે મુક્ત રીતે ટેકાવવામાં આવે છે તો તે હંમેશા ઉત્તર દક્ષિણ દિશામાં સ્થિર થાય છે બરાબર છે। તમને ખબર છે કે હોગાયંત્રની અંદર ઉત્તર દિશા દર્શાવે બરાબર, હોગાયંત્ર ઉત્તર દિશા દર્શાવે અને એના મદદથી આપણે બીજી ત્રણ દિશા નક્કી કરતા હોઈએ છીએ બરાબર છે। એટલે કે તમે એક વિજ્ઞાનની અંદર ડેફિનેશન ભણતા હતા, વિજ્ઞાનની અંદર તમને અહીંયા ચુંબકીય પટ્ટી કીધી, વિજ્ઞાનની અંદર ચુંબકીય સોય આવતી હતી કે એક ચુંબકીય સોયને હવામાં મુક્ત રીતે લટકાવતા તે ઉત્તર દક્ષિણ દિશામાં સ્થિર થાય છે બરાબર છે, એ ચુંબકત્વનો સિદ્ધાંત હતો। એ જ રીતના મેગ્નેટિક કંપાસનો સિદ્ધાંત આવી રીતના છે કે એક સ્ટીલની કે પોલાદની લાંબી અને સાંકડી ચુંબકીય પટ્ટી તેના કેન્દ્ર પાસે મુક્ત રીતે ટેકાવવામાં આવે તો તે હંમેશા ઉત્તર દક્ષિણ દિશાની અંદર જ સ્થિર થાય છે, અને આ સિદ્ધાંત ઉપર મેગ્નેટિક કંપાસ કાર્ય કરે। એટલે કે મેગ્નેટિક કંપાસ કેવું આવે? તો એક રાઉન્ડ આવે, એક રાઉન્ડ આવે કે રાઉન્ડની અંદર તમારો જુદા જુદા એંગલ લખેલા હોય, ઝીરોથી માંડીને 360 સુધીના બરાબર છે, સર્કલની અંદર ઝીરોથી માંડીને 360 સુધીના એંગલ લખેલા હોય, અને એંગલ એ રાઉન્ડની અંદર એક મેગ્નેટિક પટ્ટી આવે, એક સ્ટીલની પટ્ટી આવે, એ સ્ટીલની પટ્ટીને તમારે હવા ની અંદર મુક્ત રીતના મૂકી દેવાની બરાબર છે, હવાની અંદર મુક્ત રીતના મૂકી દો તો એ તમારી ઉત્તર દક્ષિણ દિશામાં સ્થિર થઈ જાય બરાબર છે। એથી કરીને તમારે ઉત્તર દક્ષિણ દિશા અને પૂર્વ પશ્ચિમ દિશા કઈ બાજુ છે એની મદદથી તમે મેઝર કરી શકો બરાબર છે, આ સિદ્ધાંત ઉપર મેગ્નેટિક કંપાસ કાર્ય કરે। તો મેગ્નેટિક કંપાસના ટોટલ ત્રણ પ્રકાર છે બરાબર છે, ત્રણ પ્રકાર કયા કયા છે? તો પહેલું ત્રિપાર્શ્વીય કંપાસ એટલે કે જેને પ્રિઝમેટિક કંપાસ કહીશું બરાબર છે, પ્રિઝમેટિક કંપાસ આપણે સર્વેઇંગની અંદર ઉપયોગ કરવાના છે બરાબર છે, હું તમને પ્રિઝમેટિક કંપાસ કાલે કેવો આવે એ તમને બતાવીશ બરાબર છે। નેક્સ્ટ છે આપણું સર્વેક્ષણનો કંપાસ એટલે કે સર્વેયર કંપાસ, અને થર્ડ છે આપણો ટ્રાન્ઝિટ કંપાસ એટલે કે ટ્રાન્ઝિટ કંપાસ બરાબર। ત્રણે ત્રણ કંપાસ કેવો આવે હું તમને એમની કાલે સ્કેચ બતાવીશ તો જેથી કરીને તમને વધારે સમજણ પડશે બરાબર।
આવતી કાલનો આપણો નેક્સ્ટ અને મોસ્ટ આઈએમપી ટોપિક છે કે ભાઈ ત્રિપાર્શ્વીય કંપાસની આકૃતિ દોરી, તેના ભાગો સમજાવો. બરાબર છે, તો ત્રિપાર્શ્વીય કંપાસની ફિગર તમને બતાવીશ આવતીકાલે અને તેના ભાગો એક પછી એક સમજાવીશ. એક્ઝામની અંદર મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે કે ભાઈ ત્રિપાર્શ્વીય કંપાસની આકૃતિ દોરી, તેના ભાગો સમજાવો. 4-7 માર્કની અંદર વારંવાર પૂછાય છે, એટલે ખાસ કાલના ટોપિકની અંદર ખાસ ધ્યાન રાખી અને આપણે ત્રિપાર્શ્વીય કંપાસના ભાગો ભણવાના છે. બરાબર છે, તો એક 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 ભાગો આવતીકાલે જોતા રહીશું આપણે. બરાબર, અને ત્રિપાર્શ્વીય કંપાસની આપણે ફિગર પણ જોઈશું, અને જોડે જોડે હું તમને કાલે સર્વેયર કંપાસ અને ટ્રાન્ઝિટ કંપાસની પણ ફિગર બતાવીશ, તો જેથી કરીને તમને ઈઝી રહે. બરાબર છે, તો સિમ્પલ તમને આજના વિડીયોની અંદર ખબર પડી ગયેલી હશે, નવું ચેપ્ટર છે આપણું, તો ખાસ ધ્યાન રાખીને દરેકે દરેક સ્ટુડન્ટ આ ચેપ્ટર ભણે એવી આશા રાખું છું. બરાબર છે, નવા ચેપ્ટરની અંદર થિયરી ઘણી બધી આઈએમપી છે જે આજે ચલાવી એ પણ 2-3 માર્કમાં આવે છે. બરાબર, જે કાલે ચલાવીશું એ 4-7 માર્ક માટે આઈએમપી ચેપ્ટર થિયરીઓ છે, અને પછી એક્ઝામ્પલ ચાલુ થાય તો દરેકે દરેક સ્ટુડન્ટ એક્ઝામ્પલની અંદર ખાસ ધ્યાન આપે. બરાબર છે, જો આજના વિડીયોની અંદર તમને ના ખબર પડી હોય તો મને પર્સનલી વોટ્સઅપ કે કોન્ટેક્ટ કરી શકો છો, તો જેથી કરીને તમારા પ્રોબ્લમ તમારા સોલ્વ થાય. બરાબર છે, તો વિડીયો જોતા રહો. બરાબર છે, વિડીયો જોતા રહો અને આગળ સ્ટડી કરતા રહો. બરાબર છે, તો સ્ટે હોમ સ્ટે સેફ. થેન્ક યુ, મળીએ નેક્સ્ટ વિડીયોની અંદર.